गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 8 विज्ञान विषय विद्युत प्रवाह की रासायनिक असरों अभ्यास करवानो छे। आपणा अगाउना वीडियो में सुवाहक अने मंदवाहकों विषय ख्याल मेळव्यो हतो। आपणे जोयुं हतुं के जे पदार्थों पोतानामांथी सरळताथी विद्युत प्रवाह पसार थवा दे तेवा पदार्थों ने विद्युतना सुवाहक पदार्थों कहेवाय। तांबू, एल्युमिनियम ए तेना उदाहरण छे। ज्यारे जे पदार्थों पोतानामांथी सरळताथी विद्युत प्रवाह पसार नथी थवा देता तेवा पदार्थों ने विद्युतना मंदवाहक कहेवाय छे। लाकड़ू, प्लास्टिक, रबर ए मंदवाहकना उदाहरणों छे। त्यारबाद आपणे एलईडी लाइट्स विषयनो अभ्यास कर्यो हतो। आपणे जोयुं हतुं कि ज्यारे जे विद्युत बल्ब होय विद्युत बल्बने प्रकाशित थवा माटे खूब वधारे तापमानी जरूर पड़े, परंतु तेना स्थाने आपणे जो एलईडी लाइटनो उपयोग करीए तो ते ओछा तापमाने पण प्रकाशित थाय छे। तेनी पछी आपणे एमां जोयुं हतुं कि एलईडी लाइट्समां बे तार आवेला होय छे। आ बंने तारने लीड्स कहेवाय छे અને તેનો જે લાંબો તાર હોય તેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને ટૂંકા છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે। એની પછી આગળ જતાં આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ કર્યો હતો। આપણે પ્રવૃત્તિ જોઈ હતી કે જ્યારે તમે માચિસની ખાલી જે ટ્રે હોય તેમાં ચુંબકીય સોય મૂકી દો અને તેની ફરતે તાંબાના તારને વીંટાળો અને પછી જ્યારે બેટરીના બંને મુક્ત છેડાને તમે જુદા જુદા પ્રવાહીમાં દાખલ કરો ત્યારે જુદા જુદા પ્રવાહીમાં સુવાહક અને મંદવાહકોના વર્ગીકરણ પ્રમાણે તેમજ તમને ચુંબકીય સોયનું કોણાવર્તન જોવા મળશે। તમે જુદા જુદા દ્રાવણો જોયા હતા અને તેના અભ્યાસ ઉપરથી આપણે તારણ કાઢ્યું હતું કે વિદ્યુતનું વહન કરવાવાળા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ કે ક્ષારના જ દ્રાવણો હોય છે। હવે આપણે વિદ્યુત પ્રવાહની કેટલીક રાસાયણિક અસરોનો અભ્યાસ કરવાનો છે। ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની થોડીક અસરો વિશે શીખ્યા હતા। શું તમે એ અસરોની યાદી બનાવી શકો છો? જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે તો તે શું અસર ઉત્પન્ન કરે છે, ચાલો આપણે જોઈએ। આના માટે આપણે પ્રવૃત્તિ 14.6 જોવાની છે। તમે બે નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયાને બહાર કાઢી લો। તેની ધાતુની કેપને કાચ પેપર વડે બરાબર સાફ કરી તેના ઉપર કોપરના તારને વીંટાળો અને તેમને બેટરીના એક છેડા સાથે જોડો અને આ સળિયાઓને તમે ઇલેક્ટ્રોડ્સ એટલે કે વિદ્યુત ધ્રુવો કહી શકો છો। કાર્બનના સળિયાના સ્થાને લગભગ 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ લઈ શકાય છે। હવે કોઈ કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં 1 કપ જેટલું પાણી રેડો। પાણીને હજી વધારે સુવાહક બનાવવા માટે 1 ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડાક ટીપા ઉમેરો। હવે આ દ્રાવણમાં તમારા ઇલેક્ટ્રોડ્સને ડૂબાડો। ધ્યાન રાખો કે કાર્બનની જે કેપ છે એ પાણીની બહાર રહે। 3 થી 4 મિનિટ રાહ જુઓ। ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો। શું તમને ઇલેક્ટ્રોડ્સની પાસે કોઈ વાયુના ભરપટા દેખાય છે? શું આપણે દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફારો કહી શકીએ? કોઈ વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કેટલીક રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ્સ પાસે વાયુના ભરપટા જોવા મળે છે। ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળે છે તેમજ દ્રાવણના રંગમાં પણ ફેરફાર થતો જોવા મળે છે। રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેતા દ્રાવણના ઇલેક્ટ્રોડ્સ અને ઉપયોગમાં લેવામાં આવતા દ્રાવણના પ્રકાર પર આધાર રાખે છે। આ બધી જ વિદ્યુત પ્રવાહની કેટલીક રાસાયણિક અસરો છે અને આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન છે એ બેટરીના ધન ધ્રુવ સાથે આકર્ષાય છે, જ્યારે હાઇડ્રોજન છે એ બેટરીના ઋણ ધ્રુવ પાસે આકર્ષાય છે। 1800માં બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે દર્શાવ્યું હતું કે જ્યારે ઇલેક્ટ્રોડ્સને પાણીમાં ડૂબાડેલા હોય અને જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેનું વિભાજન થાય છે અને બંનેના પરપોટા જોવા મળે છે અને ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા સાથે અને હાઇડ્રોજનના પરપોટા બેટરીના ઋણ છેડા સાથે આકર્ષાય છે। હવે બુઝો અને પહેલીએ એ પ્રયોગ કરવાનું નક્કી કર્યું કે શું ફળ અને શાકભાજી વિદ્યુતનું વહન કરે છે। આ માટે તેણે બટેટાને 2 બરાબર ટુકડામાં કાપ્યા અને ત્યારબાદ ટેસ્ટરના તાંબાના તારોને તેમાં દાખલ કર્યા। ત્યારે જ તેની મમ્મીએ તેને બોલાવી દીધો અને તે બટેટામાંથી દાખલ કરેલા ટેસ્ટરના તારોને બહાર કાઢવાનું ભૂલી ગયો। લગભગ 1/2 કલાક પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બટેટામાં એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો થઈ ગયો હતો, જ્યારે બીજા તારની આસપાસ આવો કોઈ જ ડાઘ ન હતો। તેને આ અવલોકન પર બહુ જ આશ્ચર્ય થયું અને તેણે પહેલી સાથે આ પ્રવૃત્તિનું ઘણી બધી વખત પુનરાવર્તન કર્યું। તેણે જોયું કે દરેક વખતે ધન ટર્મિનલ ધન છેડા પાસે જોડાયેલા તારની આસપાસ જ લીલાશ પડતો ભૂરો ડાકો બને છે
અને તેણે અનુભવ કર્યો. દર વખતે આ પ્રયોગ પછી તેણે જોયું કે ફક્ત ધન અને ધનછેડા પાસે જ આ ડાઘ જોવા મળે છે, કારણ કે તેનો અને આ શોધ ખૂબ જ ઉપયોગી નીવડે છે, કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન ધ્રુવની ઓળખ માટે થાય છે. આમ આ શોધ અત્યંત ઉત્તેજક બની હતી. આમ હકીકતમાં વિજ્ઞાનમાં આવું જ બને છે. જ્યારે તમે કોઈ એક શોધ કરવા જતા હોય ત્યારે તમે આપોઆપ જ બીજી કોઈ અન્ય શોધ કરી લ્યો છો, અને આ એક મહત્વપૂર્ણ શોધ સાબિત થઈ. એટલું સમજ્યા પછી હવે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે, પરંતુ આકસ્મિક રીતે તેના પર ક્યારેક ઉઝરડા પડી જાય તો તેનું આવરણ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી હોય એટલી ચમકતી નથી હોતી. આવી જ રીતે તમે કોઈ સ્ત્રીઓને ઘરેણા પહેરેલી જોઈ હોય જે દેખાવે સોના જેવા જ લાગતા હોય છે, પરંતુ તેના સતત ઉપયોગને કારણે તેના ઉપરનું સોનાનું પડ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી દેખાવા માંડે છે, અને આ સપાટી ચાંદી કે બીજી કોઈ અન્ય ધાતુની બનેલી હોય છે. આ બંને કિસ્સાઓમાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે? ચાલો આપણે આના માટે એક પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 14.7. આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેન્ટીમીટર × 4 સેન્ટીમીટર સાઇઝની બે પ્લેટની જરૂર પડશે. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિસ્યંદિત પાણી લઈ લો. તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું કોપર સલ્ફેટ ઉગાડો. તેને વધારે વાહક બનાવવા માટે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરો, અથવા તમે થોડાક લીંબુના ટીપાં પણ ઉમેરી શકો છો. ત્યારબાદ તાંબાની પ્લેટને કાચ પેપરથી ઘસીને સાફ કરો અને તેને પાણીથી ધોઈ નાખો. તાંબાની પ્લેટનો એક છેડો એ બેટરીના ટર્મિનલ સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. પરિપથમાં લગભગ 15 મિનિટ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેનું ધ્યાનથી અવલોકન કરો. શું બંનેમાંથી કોઈ એકમાં તમને ફેરફાર જોવા મળે છે? શું તેના પર કોઈ આવરણ ચડેલું દેખાય છે? આ આવરણનો રંગ કેવો છે તેનું અવલોકન કરો અને નોંધો. આ પ્રવૃત્તિ કર્યા પછી પહેલીએ ઇલેક્ટ્રોડ્સને અદલા બદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું. તમારા મતે તમને શું લાગે છે કે દરેક વખતે અવલોકન કેવું જોવા મળશે? જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર અને સલ્ફેટમાં વિભાજન થાય છે, અને કોપર છે તાંબુ એ ધન છે તે બેટરીના ઋણ છેડા સાથે આકર્ષાય છે, જ્યારે સલ્ફેટ છે એ ઋણ છે તે બેટરીના ધન છેડા તરફ આકર્ષાય છે. તો તમને એવો સવાલ થાય કે તો પછી દ્રાવણમાં જે તાંબાની ખોટ પડે છે તે ક્યાંથી પૂરી થશે? તો જુઓ, જેટલી જે તાંબાની ખોટ પડે છે બીજા ઇલેક્ટ્રોડ પરથી તેટલું જ તાંબુ જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળતું જાય છે. આમ આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડે છે તે પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ ને ચાલુ રહે છે. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ તરફ સ્થાનાંતરિત થાય છે. હવે બુઝોને આ પ્રયોગ અલગ રીતે કરવાનું મન થયું. તેને તાંબાની માત્ર એક જ પ્લેટ મળી શકે, આથી તેણે તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડી અને પ્રવૃત્તિ 14.7 ફરી વખત કરી. તો તેણે અવલોકન કર્યું કે કાર્બનના સળિયા ઉપર તાંબાનું આવરણ મેળવી શક્યો. આમ તેને આ પ્રયોગમાં સફળતા મળી. આમ વિદ્યુત વાહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ ઉપર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ સ્તરમાં જરૂરી એવા કેટલાક વિશિષ્ટ ગુણધર્મો રહેલા હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં નથી હોતા. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ તમે જોઈ શકો છો, જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, બીજી અનેક વસ્તુઓ ઉપર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે, તેને કાટ નથી લાગતો, તેમજ તે ઉઝરડાઓને અવરોધે છે. પરંતુ ક્રોમિયમ છે એ ખૂબ જ મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવું એ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મોંઘું બની જાય છે, આથી તે યોગ્ય નથી. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના ઉપર માત્ર ને માત્ર ક્રોમિયમનું પાતળું આવરણ ચડાવવામાં આવે છે.
આભૂષણ બનાવવા માટે પણ સસ્તી ધાતુઓ ઉપર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે આપણે જે ટીનના ડબ્બાઓ ઉપયોગમાં લઈએ છીએ તે પણ લોખંડની ઉપર ટીનનું ફક્ત ઇલેક્ટ્રોપ્લેટિંગ જ છે. ટીન છે એ લોખંડ કરતાં ખૂબ ઓછું ક્રિયાશીલ હોય છે. આ જ રીતે ખાદ્ય પદાર્થોના જે ડબ્બા હોય છે એ બગડતા નથી અને ખોરાક બગડતો બચી જાય છે. આ ઉપરાંત પુલ તેમજ વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય છે. આપણને ખ્યાલ છે કે લોખંડમાં કટાવાનો તેમજ ઘસાઈ જવાનો ગુણધર્મ હોય છે, આથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે તેના ઉપર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. જુઓ અહીં પુલ અને વાહનોને મજબૂત બનાવવા માટે જે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના માટેની ઇમેજ છે. ખાદ્ય પદાર્થોના ઉપયોગમાં લેવામાં આવતો ટીનનો ડબ્બો. હવે આ જે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા થાય છે ત્યારે કારખાનાઓમાં જે ઉપયોગમાં લેવાઈ ગયેલું વધારાનું વિદ્યુત દ્રાવણ છે તેનો નિકાલ કરવો એ ખૂબ જ મોટી સમસ્યા છે, અને આ એક પ્રદૂષણકારી કચરો છે જે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે.